નમસ્કાર હું છું ભીયંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર દૈજનીક ક્રાસિંગ કંપનીમાં રૂપિયા એક લાખના પગારદાર મેનેજરે વિદેશ જવા અને આર્થિક તંગીમાં ભરૂચમાં જ્વેલર્સને ત્યાં લૂંટ ચલાવી પોતાના બે સાગરિતોને દોર મહિના પહેલાં બિહારથી બોલાવી વાગરામાં ભાડે રૂમ રાખ્યા બે જાગૃત નાગરિકના આધારે લૂંટ નિષ્ફળ ગઈ અને પોલીસે પોણા બે કલાકમાં ત્રણેય લૂંટારોને ઝડપી પાડ્યા લૂંટનો માસ્ટર માઇન્ડ અમનકુમાર રાજપૂત બે હજાર પંદરથી ભરૂચ જિલ્લાની કંપનીઓમાં મેનેજર કક્ષાએ ફરજ બજાવતો હતો ભરૂચ શુક્લતીર્થ ગામે બંદૂકની અણીએ મહિલા પર થયેલ રેપ વિથ લૂંટનો આરોપી ઝડપાયો સુરત જિલ્લાના મોરથાણા મુકામેથી આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલસીબી તથા નબીપુર પોલીસ ભરૂચ એલસીબી પોલીસે વોન્ટેડ કુખ્યાત ઇદ્રીસ શેખ શેખને ઝડપી પાડ્યો અલગ અલગ છ ગુનામાં હતો ઇદ્રીસ વોન્ટેડ ઘણા વખત જાન્યુઆરી માસમાં ચાર વ્યક્તિઓનો કોરોનાના પગલે મોત નીપજ્યા ભરૂચ પંથકમાં હાલ કોરોનાના મહામારીનો વાવર ચાલી રહ્યો છે અત્યાર સુધી જાન્યુઆરી માસમાં ચાર વ્યક્તિઓના કોરોનાના પગલે મોત જુદા જુદા તસ્કરો દ્વારા કરવામાં આવતી સીસીટીવી ફૂટેજ વાયરલ કોરોના કાળમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારની રોજિંદી જરૂરિયાત સંતોષવા જ્યાં મહેનત કરી આકાશ પાતાળ એક કરી રહ્યા છે ત્યારે રૂપિયા એક લાખનો પગારદાર મેનેજર ભરૂચની નામાંકિત કંપનીની નોકરી છોડી વિદેશ જવાની ગેલચોઈ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્લાન ઘડતો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે કોરોના કાળમાં ગરીબ અને મધ્યમ વર્ગ તેની પરિવારની રોજિંદી જરૂરિયાત સંતોષવા મહેનત કરી આકાશ પાતાળ એક કરી રહ્યો છે ત્યારે એક લાખનો પગારદાર મેનેજર ભરૂચની નામાંકિત કંપનીની નોકરી છોડી વિદેશ જવાની ઘેલછાએ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્લાન ઘડતો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે ઘટનાની હકીકત એવી છે કે ગુરુવારે ભરૂચ શહેરના જાડેશ્વર રોડ ઉપર આવેલા શ્રી નિકેતન કોમ્પ્લેક્સમાં સુંદરમ જ્વેલર્સની દુકાન આવેલી છે જ્યાંથી સમયાંતરે મૂળ બિહારનો અને વર્ષ બે હજાર પંદરથી ભરૂચ જિલ્લામાં રહેતો તેમજ અલગ અલગ કંપનીમાં મેનેજર પદે ફરજ બજાવતો એકત્રીસ વર્ષનો અમનકુમારસિંહ કૌશલ કિશોરસિંહ રાજપૂત ફરજ બજાવતો હતો વિદેશમાં કોઈ કંપનીમાં તેની નોકરી નક્કી થઈ જતાં તેને દહેજની બિરલા ગ્રાસિમ કંપનીમાંથી વર્ષ બે હજાર એકવીસમાં મેનેજર પદેથી રાજીનામું આપી દીધું હતું રૂપિયા નેવ હજારથી એક લાખની નોકરી આ યુવાને છોડી દીધી હતી તે કંપનીમાં નોટિસ પીરિયડ ઉપર હતો અને વિદેશ જવા પ્રયત્નો કરી રહ્યો હતો જો કે લોકડાઉનના લીધે મેનેજર તરીકે ફરજ બજાવતો અને ભરૂચમાં હાલ અભ્યોદય હાઇટ્સમાં રહેતો અમનકુમાર કોરોનાને કારણે વિદેશ જઈ શક્યો ન હતો તે આર્થિક ભીસમાં આવી જવા સાથે વિદેશ જવા માટે મૂડી ભેગી કરવા માટે જાડેશ્વરમાં વાડ તહેવારે સોનું ખરીદવા જતો હોય લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો બિહારથી બે સાગરીતો એકવીસ વર્ષીય ચંદનકુમાર સુભાષ કુશવા અને મુકેશ કુમાર સોનીને બોલાવી વાગરાના વડદલા ગામે રૂમ ભાડે અપાવી હતી લૂંટ માટે ભરૂચના ભોલાવ સ્થિત એસટી ડેપો પાસેથી એક લાખની અપાચી બાઇક ચોરી કરી હતી જે બાદ ચાઇનીઝ બનાવટની બનાવતી પિસ્તોલ ચપ્પુના જોરે ગુરુવારે લૂંટ કરવા ત્રણેય સુંદરમ જ્વેલર્સને ત્યાં ગયા હતા જો કે હાજર કર્મચારીની સમયસૂચકતા અને બહાદુરીના કારણે લૂંટનો ખેલ ઊંધો પડ્યો હતો ત્રણેયને ભાગવાનો વારો આવ્યો હતો ઘટનામાં બે જાગૃત લોકોની સતર્કતા અને સી ડિવિઝન પોલીસ ડી સ્ટાફ સહિતની સમયસૂચકતાથી એક આરોપી સ્થળ નજીકથી જ્યારે એક અંકલેશ્વર રેલવે સ્ટેશન અને ત્રીજો ભરૂચની શ્રવણ ચોકડીથી માત્ર પોણા બે કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ સાથે તેમની પાસેથી ત્રણ મોબાઈલ ચોરીની બાઇક ચપ્પુ અને ચાઇનીઝ પિસ્તોલ કબ્જે કરાઈ છે જાડેશ્વર સ્થિત સુંદરમ જ્વેલર્સમે તીન લોકોને ગ્રાહક બનકર સોને ચાંદી કી લૂંટ કા પ્રયાસ ક્યા જૈસી સૂચનાએ સામને આવી ઉકે અનુસાર એક વ્યક્તિને જો વહાં પે શોપકીપર થાકે मुंह को दबाकर उसको काउंटर पे धकेला दूसरे व्यक्ति ने चाकू जैसा धारदार हथियार निकाला और तीसरे ने एक पिस्टॉल जैसा हथियार निकाला और सोने चांदी की लूट करने का प्रयास किया ये एक अत्यंत गंभीर और संगीन मामला था जैसे ही सूचना मिली वैसे ही वहाँ पर सी डिविजन पुलिस स्टेशन में योग्य कलमों के तहत ऑफेंस रजिस्टर किया गया संपूर्ण जिले में नाकाबंदी करवा दी गई आसपास के जिलों में भी सूचना दे दी गई नाकाबंदी करवाई गई और स्टेट कंट्रोल रूम को भी सूचना देकर रेड अलर्ट जारी करवाया गया जैसा कि आप जानते हैं कि तीनों आरोपी शॉपकीपर के द्वारा संघर्ष करने पर और शोर करने के चलते वहां से फरार हो गए इस रेड अलर्ट के चलते और भरूच जिले पुलिस की तमाम टीमें एलसीबी, एसओजी ए डिवीजन बी डिवीजन सी डिवीजन अंकलेश्वर सिटी ऐसे करके भरूच की तमाम पुलिस स्टेशनों में नाकाबंदी की गई और तमाम टीमों को सक्रिय किया गया स्थानिक लोगों के सहयोग से और पुलिस की जागरूकता के चलते एक व्यक्ति को बनाव स्थल से पकड़ा गया तथा अन्य दो व्यक्तियों को भी साढ़े बारह से दो पंद्रह तक चलाए गए ऑपरेशन में जो कि ऑपरेशन एक घंटा पैंतालीस मिनट चला अन्य दो व्यक्तियों की भी धरपड़ धरपकड़ करने में भरूच पुलिस को सफलता प्राप्त हुई इसमें से एक व्यक्ति को अंकलेश्वर सिटी रेलवे स्टेशन से गिरफ्तार करने में सफलता प्राप्त हुई तथा दूसरे व्यक्ति को श्रवण चौकड़ी से गिरफ्तार किया गया जिन तीनों व्यक्तियों को गिरफ्तार किया गया उनके नाम इस प्रकार हैं जो इस गुना का मास्टर है उसका नाम है अमन सिंह राजपूत जो कि बिहार के मूलतः शिवान का रहने वाला है और भरूच में दो से रह रहा है भरूच में उसका स्थानीय पता है अभ्योदय सोसाइटी में फ्लैट बी थ्री थ्री जीरो फोर जो अन्य दो आरोपी हैं उसका नाम है मुकेश कुमार सोनी जिसकी उम्र सत्ताईस साल है वह भरूच में बड़दला में रहता है और मूलतः गोपालगंज बिहार का है तीसरा जो आरोपी है उसका नाम है चंदन कुमार खुशवाहा यह मूलतः शिवान का रहने वाला है और यह भी वर्तमान में भरूच में बड़दला में रहता है इन तीनों आरोपियों से जो मुद्दा माल बरामद किया गया वो है अपाचे मोटरसाइकिल जो कि चोरी की है तीन मोबाइल फोन चप्पू जैसा धारदार हथियार और एक बनावटी पिस्टल जो कि बनावटी हथियार है यह मुद्दा माल की कुल कीमत लगभग एक लाख सोलह हजार होती है जो इनसे बरामद किया गया जो गुनाह को इन लोगों ने जो अंजाम दिया वो उसका कुछ वो इस प्रकार है इसका जो मुख्यतः मास्टर है अमन सिंह राजपूत वह 2015 से भरूच में विभिन्न कंपनियों में काम करता है और एक मैनेजर के पद पे यह काम करता है 2021 में यह ग्रासिम में मैनेजर प्रोडक्शन हेड के तरीके से काम करता है विदेश में किसी कंपनी में अप्लाई करने के इसने अप्लाई किया और उसके चलते इस कंपनी से उसने इस्तीफा दे दिया परंतु कोरोना महामारी के चलते वह विदेश नहीं जा पाया और वह वर्तमान में पिछले दो महीने से नोटिस पीरियड पे था आर्थिक तंगी जैसा कि उसने तहकीकत में कबूल किया कि आर्थिक तंगी के चलते उसने अपने इन दो सहयोगियों को बिहार से बुलाया एक शिवान से और एक गोपालगंज बिहार से और इन दोनों को डेढ़ महीने पहले उसने बड़दला स्थित किसी किराए के घर में रखा डेढ़ महीने से इसका सुंदरम ज्वेलर्स में आना जाना लगा था और इन्होंने सुंदरम ज्वेलर्स को इसीलिए टारगेट किया इस गुनाह में इन्होंने एक अपाचे मोटरसाइकिल चोरी की जिसके लिए तपास करने पर जानकारी प्राप्त हुई कि भोला वेस्टी डेपो के सामने से यह मोटरसाइकिल चोरी की गई थी इस मोटरसाइकिल का उपयोग करते हुए इन तीनों व्यक्तियों ने आज इस गुनाह को अंजाम देने की कोशिश की जिसमें भरूच पुलिस को स्थानिक लोगों के सहयोग से एवं टेक्निकल और ह्यूमन इंटेलिजेंस की मदद से इस गुनाह को गिनती के कलाक में मतलब कि एक घंटे पैंतालीस मिनट में तीनों आरोपियों की धरपकड़ करने में सफलता प्राप्त हुई है साथ ही साथ मैं यह भी स्पष्ट करना चाहता हूं कि इस गुनाह में जिस स्थानिक नागरिकों के द्वारा जिन स्थानिक नागरिकों के द्वारा पुलिस को सहयोग दिया गया उन स्थानिक नागरिकों का योग्य समय पर भरूच जिला पुलिस अधीक्षक के द्वारा सम्मान किया जाएगा भरूच पुलिस भरूच की जनता की सुरक्षा के लिए संपत्ति की सुरक्षा के लिए समर्पित है और हम अभी तक जितनी तपास हुई है आज इनकी धरपकड़ हुई है उसमें अभी तक यही समझ में आया है कि जो मूल मेन जो आरोपी हेमंत सिंह राजपूत उसने आर्थिक तंगी के चलते इन दो लोगों को बुलाया है और अमन सिंह राजपूत का कोई इतिहास हमारे रिकॉर्ड्स में अभी तक सामने नहीं आया लेकिन अगर ऐसी कोई सूचना मिलती है तो उससे समय पर आपको अवगत किया जाएगा वर्तना शुक्लतीर्थ गाँव में बंदूक महिला पर थे रेप विथ लूटना आरोपी ने सूरत मोरथाणा खाते थी एलसीबी पुलिस भरूच नबीपुर पुलिस द्वारा झड़पी पड़ा ગત તારીખ વીસ એક બે હજાર બાવીસના રોજ ભરૂચ તાલુકાના શુકલ તીર્થ ગામે ભોગ બનનાર બહેન અન્ય બે મહિલાઓ સાથે સીમમાં તુવેર વીણવા ગઈ હતી અને તે સમયે આ ત્રણ મહિલાઓ સામે આરોપીએ ખેતરમાં ગંદા ઇશારા કરતા ત્રણેય મહિલાઓ ગભરાઈ અને ભાગવા લાગતા આ આરોપીએ ત્રણેય મહિલાની સામે આવી અને બંદૂક જેવું હથિયાર બતાવ્યું હતું જેમાં બે મહિલા ભાગી છૂટવામાં સફળ રહી હતી જ્યારે એક મહિલા સામે બંદૂક ટાંકીને તેને ડરાવી ધમકાવીને ભોગ બનનાર મહિલા બહેનનો હાથ પકડી તેને નજીકના શેરડીના ખેતરમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી અને ભોગ બનનાર મહિલાનો મોબાઈલ ફોન આંચકી લઈ ભાગી છૂટ્યો હતો જે અંગે નબીપુર પોલીસ મથકે ભોગ બનનાર મહિલાએ ફરિયાદ આપતા રેપ વિથ લૂંટનો ગુનો દાખલ કરાયો હતો જેમાં પોલીસે ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી આ ગંભીર ગુનાના આરોપીને ઝડપથી ઝડપી પાડવા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગ ભરૂચ તથા ભરૂચ જિલ્લા એલસીબી તથા સ્થાનિક પોલીસને સૂચના આપતા એલસીબી તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન ગુનાવાળી જગ્યાએથી થોડે દૂર એક નંબર પ્લેટ વગરની બિનવાડસી હોન્ડા સાઇન મોટર બાઇક મળી આવી હતી જે બાઇક બાબતે તેના રજીસ્ટ્રેશન તથા વાહન માલિકની માહિતી મેળવી સ્થાનિક પોલીસની એક ટીમ સુરત ગ્રામ્ય વિસ્તારમાં તપાસ કરતા બાઇકના માલિક દ્વારા પોતાની બાઇક જયેશ વસાવાને છેલ્લા બે મહિનાથી વાપરવા આપેલ હોવાની હકીકત જણાવતા ભરૂચ એલસીબી તથા નબીપુર સ્થાનિક પોલીસ દ્વારા આરોપી જયેશ વસાવાને સુરત ગ્રામ્ય જિલ્લાના મોરથાણા ગામેથી લૂંટમાં ગયેલ મોબાઈલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી પોલીસે આરોપીની મનોવૈજ્ઞાનિક ઢબે સઘન પૂછપરછના અંતે આરોપી ભાંગી પડેલ અને તેણે આ ગુનો કર્યાની કબૂલાત કરતા આરોપીને હસ્તગત કર્યો હતો આ ગુનામાં વપરાયેલ હથિયાર તથા અન્ય બીજા मुद्दा और सरनी तपास पुलिस सब इंस्पेक्टर हाथ धरी है तुरंत सूचना प्राप्त होने पर नबीपुर पुलिस स्टेशन तथा भरूच की भरूच पुलिस की अन्य टीमें क्राइम ब्रांच एस को बनावटी बनाव के स्थल की विजिट करने का ऑर्डर दिया गया तीनों टीमों के द्वारा विजिट करने के बाद नबीपुर पुलिस स्टेशन में योग्य कलम के तहत ऑफेंस रजिस्टर किया गया और आरोपी की धरपकड़ करने का प्रयास तेज किया गया इस आरोपी की धरपकड़ करने में आरोपी के द्वारा वहाँ पे एक बिना नंबर की मोटरसाइकिल छोड़ के वो आरोपी वहाँ से फ़रार हुआ तो उस बिना नंबर की मोटरसाइकिल के आधार पर सरकार श्री के महत्वाकांक्षी प्रोजेक्ट पॉकेट कॉप का उपयोग करते हुए आरोपी के मालिक की तलाश की गई और उस मालिक से पूछपरछ करने पर ऐसा ऐसी जानकारी प्राप्त हुई कि दो मास से वह मोटरसाइकिल एक जयेश वसावा नाम का व्यक्ति चला रहा है इतनी जानकारी प्राप्त होने के पश्चात भरूच पुलिस की विभिन्न टीमों के द्वारा टेक्निकल और ह्यूमन इंटेलिजेंस की मदद से आ, कर आज रोज उस आरोपी को सूरत ग्राम में के मोरथाना जिले से भरूच पुलिस अरेस्ट करने में सफल हुई है साथ ही साथ दुष्कर्म करने के पश्चात आरोपी के द्वारा जो भोग महिला थी उसके साथ लूट भी की गई और उसका मोबाइल भी साथ में लेकर वो फरार हुआ था वह मोबाइल भी को भी पुनः प्राप्त करने में भरूच पुलिस को सफलता प्राप्त हुई है आरोपी का पूरा नाम है जयेश भाई बालूभाई वसावा इसकी उम्र 21 साल है यह शकरपुर भाटा अंकलेश्वर जिला भरूच का रहने वाला है आरोपी के अगर आ, गुनाहित इतिहास की बात करें तो आरोपी के द्वारा इस गुनाह को अंजाम देने से पहले उश्केर गांव तालुका मांडवी जिला सूरत की एक दृष्टि सन्मुख वसावा जो कि 18 साल से कम उम्र की लड़की है उसके साथ उसको भगाकर अलग अलग विस्तार में ये आरोपी रहता था और 12 जनवरी 2022 को यह अपने सगे काका के यहाँ जो कि तवरा में रहता है उसके यहाँ इस दृष्टि वसावा नाम की लड़की को लेकर आया था और वहीं पर इसने 20 तारीख को इन तीनों महिलाओं को टारगेट बनाया उनमें से एक महिला को टारगेट बनाया और उससे एक बंदूक जैसे बनावटी हथियार की नोक पे डरा धमकाकर कर शहरडी के खेतर में ले जाकर उससे जबरन दुष्कर्म की घटना को अंजाम दिया गया अभी आरोपी की पूछपरछ जारी है और वो जो बनावटी हथियार था उसकी भी तपास पूरे पुलिस के द्वारा जारी है એલસીબી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને મળેલી હકીકતના આધારે અંકલેશ્વર તાલુકાના કુખ્યાત બુટલેગર ઇદ્રીસ ઉર્ફે ભૈયો મનુખા શેખને દમણ મુકામેથી એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો એલસીબી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી મળેલ હકીકતના આધારે અંકલેશ્વર તાલુકાના કુખ્યાત બુટલેગર ઇદ્રીસ ઉર્ફે ભૈયો મનુખા શેખને દમણ મુકામેથી એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે આરોપીની પૂછપરછમાં ભરૂચ જિલ્લાના ત્રણ પ્રોહિબિશન ગુનામાં તથા વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશનના એક તેમજ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનના એક પ્રોહિબિશન તથા સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનના એક ગુનામાં મળી કુલ છ ગુનામાં વોન્ટેડ હતો ઇદ્રીસ મનુબા શેખ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસમાં સોંપવામાં આવ્યો છે પકડાયેલ આરોપી વોન્ટેડ ગુનાની વિગત જોતા ઉર્ફે મનુખા શેખ રહેવાસી મકાન બસો એસી પ્રતિષ્ઠા રેસિડેન્સી નવજીવન હોટલ પાછળ પાનોલી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચને કબજે કરેલ મુદ્દામાલ મોબાઈલ નંક બે કિંમત રૂપિયા દસ હજાર વરના ફોર વ્હીલ ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા પાંચ લાખ દસ હજાર જપ્ત કરવામાં આવેલ છે આરોપી દહેજ પોલીસ સ્ટેશન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન दहेज पोलिस स्टेशन नवसारी जिला स्टेशन सूरत ग्राम्य जिला स्टेशन वडोदरा पुलिस जिला खाते नोधाये गुनाओं में वोटेड तो। इद्रिश का पूरा नाम है इद्रिश उर्फे भैयो मनुखा शेख यह मकान नंबर 280 प्रतिष्ठा रेजिडेंसी नवजीवन होटल के पाचल के पीछे पानोली अंकलेश्वर का निवासी है आ, आरोपी के साथ साथ एक वरना फोर व्हील गाड़ी भी जब्त की गई है और उसका मोबाइल भी जब्त किया गया है जिन छः गुनाओं में यह आरोपी वांटेड था उसमें से एक गुना दहेज का दहेज पुलिस स्टेशन का है एक अंकलेश्वर रूरल का है एक नवसारी जिला का है इस प्रकार वडोदरा ग्राम्य जिला का और सूरत ग्राम्य जिला के विभिन्न पुलिस स्टेशनों में यह आरोपी वांटेड था जिसकी धरपकड़ जिला पुलिस के द्वारा की गई है आरोपी के अगर गुनाहित इतिहास की बात करें तो इन छह गुनाहों में तो वो वांटेड था ही इसके अलावा अलग अलग जिलों में गुजरात के अलग अलग जिलों में 25 जैसे प्रोहिबिशन के गुनाहों का यह आरोपी है और 2017 में जामनगर जिला में इसको पासा के तहत भी भेजा गया है तो भरूच पुलिस प्रोहित जुगार की तमाम प्रवृत्तियों को रोकने के लिए पूरी तरह से कटिबद्ध है और आगे भी इस तरह से ભરૂચ જિલ્લાની પ્રજાએ હજી પણ અગ્નિસ્કાર માટે આવ્યા હતા ભરૂચ જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર અત્યંત ઘાતક સાબિત થઈ હતી કોરોના પોઝિટિવના અસંખ્ય કેસો અને સ્મશાન અને કબ્રસ્તાનમાં મૃતકોની લાઈનો જણાઈ હતી આ મૃતદેહોની કતારો લોકોએ પ્રથમ અને બીજી લહેરોમાં જોઈ હતી ત્યારે ત્રીજી લહેરની દસ્તકમાં પણ મૃતકો સામે આવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિ દાહ અપાયા છે જ્યારે આજે વધુ એક મૃતકને કોવિડ પ્રોટોકોલના આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા અંકલેશ્વરના જેઆરડીસી વિસ્તારમાં આવેલ રિયલ રેસિડેન્સીમાં રહેતા ચોર્યાસી વર્ષીય વૃદ્ધ થોડા દિવસો અગાઉ કોરોના પોઝિટિવ આવતા તેઓની સારવાર ચાલી રહી હતી જે બાદ આજે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજતા તેઓને ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના કાંઠે આવેલ કોવિડ સ્મશાન ખાતે કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા મહત્વનું છે કે છેલ્લા એક માસમાં થયેલ મૃતકોમાં તમામ વયોવૃદ્ધ છે તેમજ મોટાભાગના મૃતકોએ વેક્સિનના એક પણ ડોઝ ન લીધા હોવાની પ્રાથમિક વિગતો પણ સાંપડી રહી છે ત્યારે કોરોનાને હજુ પણ ગંભીરતાથી લેવો જોઈએ તે જ સમયની પણ માંગ છે તો બીજી તરફ અંકલેશ્વરમાં પંચોતેર વર્ષીય મહિલાનું નિધન થતાં કોવિડ સ્મશાનમાં આજરોજ બીજા વ્યક્તિના મૃતદેહને પણ અગ્નિદા અપાયા હતા કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા અંગે ભરૂચ નગરમાં રાત્રિના દસ થી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં છે તેમ છતાં રાત્રિના સમયમાં તસ્કરો રેકી કરી રહ્યા છે હાલ ભરૂચ પંથકમાં કોરોનાને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે તે સાથે જ પોલીસ તંત્ર દ્વારા કર્ફ્યુના કડક અમલ માટે વિવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે પરંતુ રાત્રિના સમયે કરફ્યુ હોવા છતાં તસ્કરો રાત્રિના સમયે બંધ મકાનોની રેકી કરી રહ્યા છે તેમજ ક્યાં વિસ્તારમાં કેટલા બંધ મકાનો છે તેની માહિતી એકત્ર કરી રહ્યા છે આશ્રુત્વ સોસાયટીમાં રેકી કરી રહેલા ચાર જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા આ સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થયા છે અત્રે નોંધું રહ્યું કે કડકડતી ઠંડીમાં પણ તસ્કરો રેકી કરી રહ્યા છે ધંધુકામાં ફાયરિંગ કરી એક યુવાનની કરવામાં આવેલ નિર્મમ હત્યાના પગલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટરને સંબોધીને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં તારીખ છવ્વીસના રોજ અમદાવાદના ધંધુકા તાલુકામાં કિશનભાઈ શિવાભાઈ ભુરિયા નામના માલધારી ભરવાડ સમાજના યુવકની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી જેના પગલે ધંધુકા વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો આ ફાયરિંગની ઘટનામાં પોલીસે સાત અલગ અલગ ટીમો બનાવીને બે આરોપીની ધરપકડ કરી હતી આ હત્યાનું આયોજન બદ્ધ રીતે કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ભરૂચ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર મામલે ન્યાયની માગણી કરી અને આ અંગેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરતું એક આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર પાઠવવામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહામંત્રી જશવંત ગોહિલ સેજલ દેસાઈ રુદ્રસેનાના સંયોજક ઝીણા ભરવાડ બાહુબલી સંયોજક વિનોદ જાદવ વિરલ ગોહિલ સહિતના હિન્દુ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પચીસ જાન્યુઆરીના રોજ મધરાત્રે જે પ્રકારે ધંધુકાની અંદર હિન્દુ યુવાન જે સેવાકીય પદ્ધતિથી કામ કરતો વ્યક્તિ છે સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે કામ કરે છે તેવા કિશનભાઈ ભરવાડની નિર્મમ હત્યા કરી દેવામાં આવે છે તેના અનુસંધાનમાં આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રુદ્રસેના અને બાહુબલી ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે કલેક્ટર કચેરીના આવેદનપત્ર માટે આવ્યા છે ખાસ જણાવવાનું કે આ મુદ્દે જે બી લાગતા ઓળખતા વ્યક્તિઓ છે તેને ફાસ્ટ્રેક કોર્ટની અંદર તાત્કાલિક કેસ દાખલ કરી અને ફાંસીની સજા આપવામાં આવે જેથી કરીને સમાજમાં એક દાખલો બેસે જે પ્રમાણ જે પ્રકારની પાંચ વર્ષથી ગતિવિધિઓ તમે જુઓ તો શાસનની અંદર આ પાંચમું મોત છે જે હિન્દુ સંગઠનોની અંદર કામો કરે છે એ લોકોને સીધી રીતે ટાર્ગેટ બનાવવામાં આવે છે કે જેથી કરીને નીચેના જે લોકો છે બીને સાઈડ પર હટી જાય તો ખાસ કહેવું આ મુદ્દે કે સરકાર ધ્યાન આપે અને યોગ્ય પગલાં ભરે કારણ કે ઇટનો જવાબ પથ્થરથી આપતા અમને બી આવડે છે પણ ખાસ કાયદો સલામત રહેવાય અને અહીંયાગળી જળવાય એના માટે એક આ મોહિમના ભાગરૂપે એક આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અસ્તુ ભારતમાં ધકી જાય પચીસ જાન્યુઆરીએ ધંધુકાની અંદર યદુવંશી ભરવાડના દીકરા યુવાન એવા કિશનભાઈ ભરવાડ પર ગોળીબાર કરીને એની કરણપે હત્યા કરવામાં આવી છે કિશનભાઈ બોળિયા હિન્દુ ધર્મ માટે કામ કરતા હતા સંગઠન માટેની સેવાકીય કામો કરતા હતા આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિ પરિષદ રુદ્રસેના બાહુબલી ગ્રુપ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આવા લોકો જે જિહાદીનું કામ કરે જે કટ્ટરવાદી છે જે સારા યુવાનોને ટાર્ગેટ કરી અને એને ગોળીઓથી મારી દેવામાં આવે છે આવા લોકોની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ ક્યાં ક્યાં આ ઝડયંત્ર ચાલે છે એમને કોણ સાથ સહકાર આપે છે એની અંદર કોણ મોલવીઓ એની સાથે જોડાયેલા છે અને આ લોકોને રક્ષણ તથા પૈસા કોણ પૂરા પાડે એની પૂરી પૂરી તપાસ કરે ગુજરાત સરકાર અને આવા લોકોને તાત્કાલિક ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી આ લોકોને તાત્કાલિક ફાંસીની સજા થાય એવું પણ કરવું જોઈએ અને આ પત્રકાર મિત્રના માધ્યમથી ગુજરાત સરકારને તથા આપણા ગૃહમંત્રીને એવું પણ કહેવા માગું છું કે યુપીની અંદર જે યોગી સરકાર છે જે લોકો આ સામાજિક તત્વોને ઠાર કરીને કાઉન્ટર કરી નાખે છે એવું પણ સરકારે કરવું જોઈએ પ્રજા તમારી સાથે છે અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી હિન્દુ સંગઠનની અંદર જે પણ સારા યુવાનો કામ કરે છે આ જિહાદી લોકો આતંકવાદી પ્રવૃત્તિ કરતાં આવા લોકોને ટાર્ગેટ કરીને આવા લોકોને ઠાર મારે છે તો આવા લોકોને બક્ષવા ન જોઈએ અથવા તો સરકાર અમને છૂટ આપે તો એક કલાક અમે નહીં થવા દઈએ જો સરકાર અમને છૂટ આપે તો જો એ એવું કહેતા હોય કે અમે જ કરી શકીએ અમે પણ કરી શકીએ છીએ પણ અમે શાંતિપ્રિય છીએ ગુજરાતની અંદર શાંતિ ન ડોળાય અને ગુજરાત શાંતિ સલામતી રહે એટલા માટે અમે શાંત બેઠા છીએ બાકી અમે પણ કાયર નથી એનો બદલો અમને પણ આપતા આવડે છે એક કલાક પણ અમે ન થવા દઈએ પણ સરકાર પાસે અમે આશા રાખ્યા છે કે આવા લોકોને તાત્કાલિક ધરપકડ કરીને ફાંસીને માછરે ચઢાવવા જોઈએ એવી અમારી માંગ છે ભારત માટે કે જય વંદે માતરમ અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર ગુજરાત ગેસ કંપનીની સામે આવેલ કમ્પાઉન્ડમાં ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ઉમરવાડા ગામ જવાના માર્ગ પર એક ઝાડ ઉપર અજાણી યુવતીનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો સ્થાનિકોએ ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જોઈ ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરતા પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતકનો ઝાડ પરથી ઉતારી તેને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરની ડિસ્પેન્સરી ખાતે ખસેડ્યો હતો મહત્વની બાબત છે કે હાલ આ યુવતીના મોત અંગેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી તેમજ આ યુવતી કોણ છે અને અહીંયા ક્યાંથી પહોંચી તે દિશામાં પણ શહેર પોલીસે મામલા અંગે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેના એસટી ડેપો પાસેથી ચોરી થયેલી બાઇક સાથે બે વાહન ચોરોને સુરતના ઉમરા પોલીસે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર શહેર પોલીસે ટ્રાન્સફર વોરન્ટ સાથે બંને આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે રહેતા સમાધાન મનોએ તારીખ જાન્યુઆરીના રોજ પોતાના કામ અર્થે વાલિયા ચોકડી નજીક આવેલ એસટી ડેપો પાસે ગયા હતા અને એસટી ડેપો પાસે બાઇક પાર્ક કરીને નજીકમાં કામ અર્થે ગયા હતા તે દરમિયાન તેઓની બાઇકની ચોરી થઈ હતી બાઇક ચોરી અંગે સમાધાન મનોરે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી જોકે સુરતની ઉમરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ બાઇક સાથે બે શખ્સોની અટકાયત કરી હતી અને બાઇક અંગે કોઈ જ જરૂરી આધાર પુરાવા તેઓએ પાસે મળી ન આવતા પોલીસે સઘન પૂછપરછમાં વાહન ચોરીની કબૂલાત કરી હતી ઉમરા પોલીસે સઘન પૂછપરછ કરતાં તેઓ સુરતના મહેન્દ્ર કપુરામ પંચાલ અને જયદીપ વિનોદભાઈ પટેલે કોસંબા અને અંકલેશ્વરમાંથી બાઇક ચોરીની કબૂલાત કરી હતી તેથી પ્રથમ કોસંબા પોલીસ અને ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસે બંને વાહન ચોરીની કોસંબા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી બાઇક સાથે ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં તાલુકા કક્ષાની સરકારી શાળાઓના ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા અંકલેશ્વર તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ઓનલાઈન યોજાયું હતું અંકલેશ્વર તાલુકાની પિસ્તાલીસ જેટલી સરકારી શાળાઓના નેવ વિદ્યાર્થીઓ અને પિસ્તાલીસ માર્ગદર્શક શિક્ષકો આ પ્રદર્શનમાં ઓનલાઈન જોડાયા હતા અને પિસ્તાલીસ કૃતિઓ રજૂ કરાઈ હતી પ્રદર્શનીમાં વિજેતાઓને પ્રોત્સાહન પારિતોષિક એનાયત કરાયા હતા આ પ્રસંગે પબ્લિક સ્કૂલના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના મામલતદાર હાર્દિક પેલડિયા શાસનના અધિકારી ભારત સલાટવાલા તાલુકા પ્રાથમિક અધિકારી તરુણ ચૌધરી રોટરી ક્લબના પ્રમુખ જીજ્ઞેશ પટેલ તથા સમાજ સેવિકા મીરા પંજવાણી ઉપરાંત અંકલેશ્વર પબ્લિક સ્કૂલના પ્રમુખ નાઝુ ફડવાલા બીઆરસી કોઓર્ડિનેટર અમીના પઠાણ ગજેન્દ્ર પટેલ સહિત શાળાના આચાર્ય શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા આ ક્લસ્ટર કક્ષાએથી વિજેતા થયેલ બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ અને મોડલ્સ લઈને ઓનલાઈન માધ્યમથી અત્રે પોતાની કૃતિ અને મોડલ્સ રજૂ કરશે ક્લસ્ટર કક્ષાએથી પિસ્તાલીસ કૃતિ અને મોડલ્સ વિજેતા થઈને બ્લોક કક્ષાએ ઓનલાઈન માધ્યમથી જોડાઈ રહી છે જેમાં નેવું બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ છે અને પિસ્તાલીસ તેમના માર્ગદર્શક શિક્ષકો છે આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય સર મામલતદાર અંકલેશ્વરે આનો આ કાર્યક્રમનો ઓપનિંગ કરાયું છે અને આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળકોમાં વિજ્ઞાન અને ગણિત વિષયમાં ખૂબ પારંગતતા હાસિલ કરે અને કૃતિ અને મોડલ્સથી વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ વિષયને સમજે તે હેતુથી દર વર્ષે ક્લસ્ટર કક્ષાએથી શરૂ કરી રાજ્ય કક્ષા સુધીનું આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે અંકલેશ્વર તાલુકાની પિસ્તાલીસ જેટલી કૃતિઓ સાથે નેવું બાર વૈજ્ઞાનિકો અને તેના પિસ્તાલીસ જેટલા વૈજ્ઞાનિકને માર્ગદર્શન આપનારા ટીચરો પાર્ટિસિપન્ટ થયા છે છથી આઠના કુલ બાળકો પ્રતિવર્ષ આ કૃતિમાં ભાગ લે છે અને વિજ્ઞાનને સમજી જિજ્ઞાસા એની સાથે વિજ્ઞાન સમાજને કેવી રીતે ઉપયોગી થઈ સસ્તા અને તકાવ જેવા જીવન ઉપયોગી ધોરણો માટે આવા સાધનોનું નિર્માણ એ આ કૃતિના બેજનો પાયો છે અને આવનારા ભારતમાં આવા બાળવૈજ્ઞાનિકોની કૃતિઓ ખૂબ સારો આવિષ્કાર આપીને સસ્તા તકાવ અને વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી આ કૃતિઓમાંથી જ સર્જન થઈને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે છે તમામ બાર વૈજ્ઞાનિકોને આ જે મિત્રોએ પ્રોત્સાહિત કર્યા છે એ બદલ આ એક સારસ્વત તરીકે એક તાલુકાના ટીચર તરીકે આ વાત રજૂ કરતાં મને આનંદ થાય છે કે મારા બાળ વૈજ્ઞાનિકોએ કોરોનાની મહામારીમાં પણ આટલી સરસ કૃતિઓ લઈને વર્ચ્યુઅલ રીતે પાર્ટિસિપેટ થયા છે અલ્ટ્રા રનર તરીકે ખ્યાતિ પ્રાપ્ત એવા આકાશ ગુપ્તા હાલ અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડી રહ્યા છે ત્યારે તેઓ ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા તારીખ સત્યાવીસ એક બે હજાર બાવીસની રાત્રે નવ કલાકે અલ્ટ્રા રનર આકાશ ગુપ્તા ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર આવી પહોંચ્યા હતા અગાઉ પણ અલ્ટ્રા રનર આકાશ ગુપ્તાએ મુંબઈના થાનેમાં આવેલ નહેરુ સ્ટેડિયમ ખાતે રિવર્સ રનિંગ કર્યું હતું અને સાથે પંચાવન કલાકનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો અમદાવાદના ખ્યાતિ પ્રાપ્ત અલ્ટ્રા રનર આકાશ ગુપ્તા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ કોરોના મહામારીમાં સમયમાં લોકોએ પોતાનું શરીર ફિટ રાખવાના સંદેશ સાથે આ અલ્ટ્રા રનરની યાત્રાની શરૂઆત અમદાવાદથી શરૂ કરીને મુંબઈ ખાતે પૂર્ણ કરશે અને આ પ્રવાસ દરમિયાન દરેક લોકોને કોરોના મહામારીમાં પોતાના શરીરને ફિટ રાખવા માટે અપીલ કરી રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરીએ સવારે સાત વાગે અમે અમદાવાદથી નીકળેલા અમદાવાદ થી મુંબઈ રન નક્કી કરેલું હવે અમદાવાદ થી મુંબઈ દોડવાના પાછળ નો એક મહત્વ મેઇન પ્રશ્ન છે હાલમાં જે કોરોના કાળ ચાલી રહ્યો છે એનાથી તમારી બોડીને સ્ટે અને ફિટ કઈ રીતે રાખવું એ દરેક ઇન્ટરસિટીમાં ફરતા ફરતા બધાને જાગૃત કરવા માંગી રહ્યા છે કે ભાઈ જો તમારી બોડીને ફિઝિકલ ફિટ એન્ડ સ્ટે રાખવો હોય તો ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે એના માટે રનિંગ જેવી કોઈ પણ વસ્તુ જો તમારી બોડીને ફિઝિકલ ફિટ એન્ડ એક્ટિવ રાખો હવે બીજું અમદાવાદ થી મુંબઈ નો ડિસ્ટન્સ પાંચસો ત્રેવીસ કિલોમીટર છે એ અમે લોકો કુલ સો કલાકમાં કાપવાના છીએ અમદાવાદથી મુંબઈનો અને બીજો એક નવો રેકોર્ડ પણ બનવા જઈ રહ્યો છે એક એશિયા બુક ઓફ રેકોર્ડ અને એક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને હાલના બે હજાર વીસના અંદર પણ મેં એક રેકોર્ડ બનાવેલો જે ફિફ્ટી ફાઈવ કિલોમીટર બેક રનિંગનો હતો એ રેકોર્ડ પણ બ્રેક કરેલો અને બીજું છવ્વીસ તારીખે અમે સવાર નીકળ્યા પહેલો સ્ટોપ અમારો ગોલ્ડન સર્કલ હતો વડોદરા અને પછી આજે સવારે પાછું છ વાગે નીકળેલા અને હવે આજે ટાર્ગેટ એવો છે કે રાત્રે ત્રણ કે ચાર વાગ્યા સુધીમાં સુરત ક્રોસ કરી દઈએ અલ્ટ્રા રનર આકાશ ગુપ્તાએ અગાઉ પણ પંચાવન કલાક રિવર્સ રનરનો રેકોર્ડ પોતાના નામે કરેલો છે તેમજ બીજો સો કલાક સ્ટેટ રનરનો રેકોર્ડ પોતાના નામે કરશે તેવું તેમણે જણાવ્યું હતું અલ્ટ્રા રનર આકાશ ગુપ્તા સાથે તેમના આ ભગીરથ કાર્ય અને પ્રોજેક્ટમાં સહભાગી એવા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બેને પણ પોતાનું યોગદાન આપ્યું છે અલ્ટ્રા રનર આકાશ ગુપ્તાને ડાયટિંગ અને કસરત માટે શું કરવું અને આકાશ ગુપ્તાને દોડવામાં કોઈ તકલીફ પડે તો તેની ટ્રીટમેન્ટ આપવા માટે તેઓ અમદાવાદથી મુંબઈ સુધી આકાશ ગુપ્તા સાથે રહીને તેમનો રેકોર્ડ બનાવવામાં સહભાગી થયા છે હું ડોક્ટર નિધિ લેકિનવાલા સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ છું અને અત્યારે આકાશ સર જે રન કરી રહ્યા છે પર્ટિક્યુલર અમદાવાદથી બોમ્બે મુંબઈ એમનો રન છે એમાં એઝ એ સપોર્ટિવ સિસ્ટમ તરીકે સપોર્ટિવ વર્ક એમને એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે આપી રહી છું અને મારો મેઇન રોલ એમાં એમના પર્ટિક્યુલર રનિંગ દરમિયાન એમને મસલની રિકવરી કરવા માટેનું ટાઈમ ટુ ટાઈમ એમને ફૂડ એના એને પર્ટિક્યુલર એનર્જી મળે એ માટે ફૂડની સિસ્ટમ પ્રોવાઈડ કરવાનું એમનો વાઇટલ સાઇન ચેક કરવાનો અને આ રનિંગ કર્યા પછી એમની પોસ્ટ રિકવરી કરવી એ મારો મેઇન રોલ છે અને એ અમે બધા ટીમ મેમ્બર સાથે રહીને કરી રહ્યા છીએ હિન્દુ હિતચિંતક સંમેલનનું આયોજન તારીખ ઓગણત્રીસ એક બે હજાર રોજ ઋષિકુલ ગોધામ નેશનલ હાઈવે આઠ રિલાયન્સ પંપ પાસે પાનોલી અંકલેશ્વર ખાતે બપોરે ચાર વાગ્યાના અરસામાં કરવામાં આવ્યું છે તારીખ ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર બાવીસના સાંજે સાડા ચાર કલાકે ઋષિકુલ ગૌધમ પાનોલી અંકલેશ્વર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દુ ધર્મસેના ગુજરાત દ્વારા રામકુંડ અંકલેશ્વરના પરમ પૂજ્ય ગંગાદાસ બાપુ તેમજ અખિલ ગુજરાત સંત સમિતિના પ્રમુખના પરમ પૂજ્ય નૌતમ સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં હિન્દુ હિત ચિંતક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંજે ભોજન પ્રસાદ અને રાત્રે સંતવાણી ડાયરાનું આયોજન કરાયું છે આ સંમેલનમાં સંતો મહંતો સહિત હિન્દુ ધર્મ પ્રેમીઓને ઉપસ્થિત રહેવા ભક્તિ સભા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે તારીખ ઓગણત્રીસ એક બે હજાર બાવીસ ને શનિવારના રોજ સાંજે ચાર ત્રીસ કલાકે આ સરસ મજાનું સંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના તમામ હિન્દુ ધર્મ પ્રેમી જનતાઓને વિનંતી કરીએ કે હિન્દુત્વના કાર્યમાં આપ સૌ જોડાય અને આ કાર્યક્રમને દિવ્ય બનાવો અને આ કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિત અમારે સત્સંગ મહાસભા અને અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ એવા ગુરુતુલ્ય નવતમ સ્વામીજી વડતાલધામથી ઉપસ્થિત રહેવાના છે ત્યાર પછી અમારે અહીં અંકલેશ્વર રામકુંડ આશ્રમના મહંત એક હજાર આઠ શ્રી ગંગાદાસ બાપુ પણ ઉપસ્થિત રહેવાના છે અને તેમજ નકલંગધામ પરમ પૂજ્ય રાજેન્દ્રદાસજી બાપુ મહંત શ્રી તેઓ પણ ઉપસ્થિત રહી અને તમામ યુવાનોને હિન્દુત્વ વિશે સારી એવી ઉજાગર થાય એવી વાત કરી અને હિન્દુત્વમાં સક્રિય કરવાના છે તો આપ સૌ ભરૂચ જિલ્લાના તમામ ભાવિક ભક્તજનોને વિનંતી કે આ કાર્યક્રમમાં આપ સૌ પરિવાર સાથે ઉપસ્થિત રહી અને ભોજન પ્રસાદનો લાભ પણ અહીં ગૌશાળાની અંદર ગ્રહણ કરો એવી વિનંતી સાથે જય શિયારામ જય ગૌ હાસોટના બાલોટાના સર્વે નંબર એક હજાર તેતાલીસના નવસો તોતેરમાં રી સર્વેમાં ભૂલને કારણે ખોટી માપણી સીટ તૈયાર થયેલ હોય ઝીંગા તળાવનો માં દર્શાવવા સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બાલોટા ગામના એકત્રીસ લાભાર્થીઓને બે હજાર ઓગણીસમાં સરકારના માસ્ટર મેપિંગના મેપ પ્રમાણે ખાડીથી બસોથી બારસો મીટર દૂર તળાવની ફાળવણી કરવામાં આવેલી છે હાલ પણ આ તળાવો આટલા જ દૂર આવેલા છે પરંતુ બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા બે હજાર વીસમાં ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ જેમાં જણાવેલ કે કિમ ખાડીમાં વહેણને અવરોધરૂપ ગેરકાયદેસર તળાવો દૂર કરવા માટેની માગણી કરેલી છે જેના અનુસંધાને તારીખ સોળ નવ બે હજાર વીસ ફીઆઈએલઆઈ ભરૂચ તરફથી નદીનો મેપ તૈયાર કરવામાં આવેલ જેમાં રી સર્વેના ભૂલને કારણે નંબર છવ્વીસથી એકત્રીસ આવેલ છે જેની બાજુમાં કિમ નદીનું વેણ ઝીંગા ફાર્મ પ્લોટ આવેલ છે પરંતુ ખરેખર નદીનું વેણ બારસો મીટર દૂર છે તેમજ સર્વેની ભૂલને કારણે બે હજાર વીસ જે માપણી તૈયાર કરેલી છે તે સામે લાભાર્થીઓને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી જેમાં હાઈકોર્ટે કલેક્ટર ભરૂચને એવો હુકમ કરેલ કે લાભાર્થીઓને સાથે રાખીને દસ દિવસમાં સાચો રિપોર્ટ આપવો પરંતુ હાઈકોર્ટના હુકમનો અનાદર કરી પ્રાંત અધિકારી અંકલેશ્વર ડીઆઈએલઆર ભરૂચ જેઓ સ્થળ ઉપર આવ્યા વિના રિસર્વેના ભૂલને કારણે બે હજાર વીસની માપણી તૈયાર થયેલી તે તદ્દન ખોટા હોય અને એ જ માપણી સીટ બે ઓગણત્રીસ એક બે હજાર એકવીસ ના પત્રથી રજૂ થયેલ છે માટે જીપીસીબી દ્વારા સેટેલાઇટ અને બાયસંગ દ્વારા જોતા જ વિસ્તારમાં સીઆરઝેડમાં આવતો હોય તેમ બતાવેલ છે માટે રીસર્વેમાં સુધારો કરી લાભાર્થીઓને સાચો ન્યાય આપવા અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવ્યું છે આજે પણ જે તળાવોની ફાળવણી થયેલ છે તે તળાવો બસોથી બારસો મીટર દૂર આવેલા છે પરંતુ જે તળાવો નદીની બાજુમાં છે તે સુરત જિલ્લાના હોય ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે જેને ખાસ બંધ કરાવવાના હોય પરંતુ સાચી રીતે ફાળવેલા તળાવો છે તેને સીઆર ઝેડમાં ખોટી રીતે લાવી લાભાર્થીઓને માનસિક શારીરિક રીતે હેરાનગતિ કરી રહેલ છે સાચા રિપોર્ટ રજૂ કરવા ચૂક થશે તો તમામ લાભાર્થીઓ જીપીસીબી સહિત તમામ જવાબદાર વિભાગ સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચિંકી પણ ઉચ્ચારવામાં આવી છે બે હજાર ઓગણીસમાં અમને સરકારી જિલ્લા કક્ષાની એમ્પાવર મીટિંગ દ્વારા અમને તળાવની ફાળવણી કરવામાં આવી હતી હવે એ તળાવની ફાળવણી અમને કાયદાકીય રીતે કરવામાં આવી હતી અને અમને કબજો આપવામાં આવ્યો હતો કબજો મળ્યા બાદ ડીએલઆરની માપણી સીટના આધારે અમે ત્યાં બાંધકામ બાંધકામ કર્યા હતા હવે એ જે તળાવની બાંધકામ છે અમારા તેમાં અમારા લાખો રૂપિયા ખર્ચો થાય છે એક ફાઇલ ત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે હવે બે હજારને એકવીસની અંદર આ તળાવ બાંધકામ થયા બાદ હજુ તો ક્રોપ લીધો નથી અને નોટિસ આવે છે સરકારની કે તમારા તળાવો છે સીઆર અંદર આવે છે હવે આ જે સિયામાં બતાવવામાં આવ્યા છે તે આપણે એક ડીએલઆની ખોટી માપણી સીટના આધારે આ તળાવો સિયાજેનની અંદર બતાવવામાં આવેલા છે કારણ કે જે નકશાના આધારે બતાવવામાં આવ્યા છે તમે ત્યાં રૂબરૂ પ્રત્યક્ષ જોશો તે નકશો બિલકુલ ખોટો છે હવે આ રજૂઆતને લઈને અમે હાઈકોર્ટમાં પણ અપીલ કરી હતી હવે અપીલના આધારે દસ દિવસમાં ખેડૂતોને રૂબરૂ લઈને ત્યાં આગળ આનો ઉકેલ લાવવાનો હતો પરંતુ કોઈ સરકારી અધિકારી ત્યાં આવ્યા ન હતા કારણ કે માપણી સરસ આખી ખોટી છે અને એ ખોટા પુરાવાના આધારે જ એ લોકો શિયાળ દર્શાવ્યા છે તો હવે આ જે લાખો રૂપિયાનો ખર્ચો કરીને અમને બે હજાર એકવીસમાં કબજો પરત કરવા માટે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે તો હવે આ ખર્ચાનું શું અમારે હવે અમે ખરેખર આર્થિક પાયમાલીમાં સંડોળવાઈ જવાના છે અને દેવાદાર બની જવાના છે તો આના લીધે કદાચ અમારે આત્મહત્યા કરવાનો પણ વાળો આવી શકે એમ છે તો આ સરકારશ્રીને મારે એક નમ્ર છે કે એકવાર રૂબરૂ સ્થળ પર આવે અને ખરેખર આ નકશો સાચો છે ખોટો છે અને એ માપણીના અઢારે અમારો કબજો છે તે અમને યોગ્ય ત્યાં આગળ ન્યાય મળે એમ એવી અમે દરખાસ્ત કરી છે સરકારશ્રી સરકારશ્રીને ભરૂત નગરપાલિકા તંત્ર દ્વારા હાઉસ ટેક્સ ઉઘરાવા અંગે ખૂબ કડક વલણ અપનાવવામાં આવ્યું છે એમ ભરૂચ નગરપાલિકાના કારોબારી સમિતિના અધ્યક્ષ નરેશ સુથાડવાડાએ જણાવ્યું હતું ભરૂચ નગરપાલિકાના આવકના મુખ્ય સાધન એવા હાઉસ ટેક્સની રિકવરી અંગે ખૂબ ઝડપથી કાર્યવાહી ચાલી રહી છે એપ્રિલથી ડિસેમ્બર બે હજાર એકવીસ સુધી ભરૂચ નગરપાલિકાના હાઉસ ટેક્સની અગિયાર કરોડથી વધુ ઉઘરાણી આવી ગઈ છે રૂપિયા એકવીસ કરોડનો હાઉસ ટેક્સ રિકવરીનો ટાર્ગેટ ત્રીસ માર્ચ બે હજાર બાવીસ સુધીમાં પૂરો કરવામાં આવશે એમ ભરૂચ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન નરેશ સુથારવાલાએ જણાવ્યું હતું વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે સમયસર હાઉસ ટેક્સ નહીં ભરનાર સામે કડક પગલાં ભરવામાં આવશે અત્રે નોંધપાત્ર બાબત એ છે કે ભરૂચ નગરપાલિકાના આવકના સાધનોમાં હાઉસ ટેક્સ મુખ્ય ગણવામાં આવે છે તેથી જ હાઉસ ટેક્સની રિકવરી અંગે ભરૂચ નગરપાલિકા તંત્ર ખૂબ સક્રિય રહે છે નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ ખાતામાંથી પૂરજોશમાં ઉઘરાણીઓ ચાલી રહી છે આ વર્ષનું અમારું બજેટનું ટાર્ગેટ એકવીસ કરોડ રૂપિયાનું છે હમણાં હાલ પૂરતું આજ ત્રીસ તારીખ સુધીમાં લગભગ બાર કરોડ રૂપિયા જેવીની માતભર રકમની ઉઘરાણી આવી છે કોરોનાની ઘરાકી હોવા છતાં પણ અમારા જે અધિકારીઓ છે અધિકારીગણ છે એ લોકો ઘરે ઘરે અને કોમર્શિયલની જે દુકાનો હોય છે એમાં હરીને પૈસાનું ઉઘરાણી કરે છે અને જે લોકો જે પૈસા નથી ભરતા બે વર્ષથી બાકી છે પાંચ વર્ષથી બાકી છે એ અમારું જે બાકી રહેણું છે એમાં કોઈ પણ અમારો ચમણબંધી બાકી રાખશે તો અમે એને સીલ મારવા માટે જરાક પણ અચકાઈશું નહીં અને અમારી પૂરેપૂરી ઉઘરાણી કરીશું અને અમારા અધિકારીશ્રીઓ પણ અમારા ચીફ ઓફિસર શ્રી પણ અમારા પ્રમુખશ્રી અને અમે કારોબારી તરીકે ત્રણ જણાએ નિર્ણય લીધો છે કે કોઈ પણ ચમણબંધી હોય આપણે એમને છોડીશું નહીં અને એમની દુકાન સીલ કરીશું અત્યાર સુધીમાં કેટલું આવ્યું છે અત્યાર સુધીમાં બાર કરોડ રૂપિયા જેવું આવ્યું છે પણ અમે અમારી ધારણા એવી છે કે માર્ચ સુધીમાં જે કંઈક અમારી આ એકવીસ કરોડની જે ટાર્ગેટ છે એ અમે પૂરે પરિપૂર્ણ કરીશું વરુતનગરના બી ડિવિઝન પોલીસની હદમાં આવતા સેટ કોમ્પ્લેક્સની બંધ દુકાન પાસેથી એક મૃતદેહ મળી આવ્યો હતો જેના પગલે સનસનાટી ફેલાઈ જવા પામી હતી ભરૂચનગર બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહંમદપુરા વિસ્તારમાં સેઠ કોમ્પ્લેક્સ આવેલ છે સેઠ કોમ્પ્લેક્સની બંધ દુકાન પાસે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં આવેલ માયાનગર સોસાયટીમાં ડીપી મોબાઈલ શોપમાં કારીગર મોબાઈલ રિપેરિંગ કરી રહ્યો હતો તેણે મોંઘી ઘાટ કંપનીનો ફોન આગળના ભાગે મૂક્યો હતો તે દરમિયાન અચાનક બેટરી ફૂલી ગયા બાદ બ્લાસ્ટ સાથે સળગી ઉઠ્યો હતો મોબાઈલ માં આગ લાગતા જ કારીગર દુકાન બહાર નીકળી ગયો હતો જોકે મોબાઈલ ફોનની આગની ઘટનામાં કોઈને જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી ભરૂચમાં જ્વેલર્સને ત્યાં લૂંટ ચલાવી પોતાના બે સાગરિકો ને દોઢ મહિના પહેલા બિહારથી બોલાવી વાઘરામાં ભાડે રૂમ રાખ્યા બે જાગૃત નાગરિકના આધારે નિષ્ફળ ગઈ અને પોલીસે પોણા બે કલાકમાં ત્રણેય લૂંટારૂ ઝડપી પાડ્યા લૂટનો માસ્ટર માઇન્ડ અમનકુમાર રાજપૂત બે હજાર પંદર થી ભરૂચ જિલ્લાની કંપનીઓમાં મેનેજર કક્ષાએ ફરજ બજાવતો હતો ભરૂચ શુકલની અણીએ મહિલા પર થયેલ રેપ વિથ લૂટનો આરોપી ઝડપાય સુરત જિલ્લાના મોરથાણા મુકામેથી આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલસીબી તથા નબીપુર પોલીસ ભરૂચ એલસીબી પોલીસે વોન્ટેડ કુખ્યાત ગુટલેગર ઇદ્રીસ મનુખા શેખને ઝડપી પાડ્યો અલગ અલગ છ ગુનામાં હતો ઇદ્રીસ વોન્ટેડ ઘણા વખતથી દમણમાં હતો છુપાયેલો જાન્યુઆરી માસમાં ચાર વ્યક્તિઓનો કોરોનાના પગલે મોત નીપજે ભરૂચપંથકમાં હાલ કોરોનાના મહામારીનો વાવર ચાલી રહ્યો છે અત્યાર સુધી જાન્યુઆરી માસમાં ચાર વ્યક્તિઓના કોરોનાના પગલે મોત ભરૂતનગરના જુદા જુદા વિસ્તારોમાં તસ્કરો દ્વારા કરવામાં આવતી રેખી આ સુતોષ સોસાયટીમાં તસ્કરોની રેખીના સીસીટીવી ફૂટેજ વાયરલ આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર